અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહુઆયામી વિવિધ પગલાઓ લેવામાં આવી રહેલ છે, જેના કારણે કોવિડ-19ની મહામારી સ્થિતિને ધ્યાને લઈ સને 2021-22ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા દરેકના પોતાના બજેટમાંથી 5-5 લાખ રૂપિયા તેમજ મ્યુનિસિપલ મેયરશ્રીના સ્પેશિયલ બજેટમાંથી 11-21 લાખ 16 લાખ એમ મળીને કુલ 8 કરોડ 11 લાખ રૂપિયા કોવિડ માટે 50 નંગ વેન્ટિલેટર ખરીદવા માટે તેમજ અન્ય જરૂરી તબીબી સાધનોની ખરીદી સત્વરે કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંના જનપ્રતિનિધિઓ દ્વારા ફાળવવામાં આવેલ છે આજ રોજ, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા વેન્ટિલેટર તથા અન્ય જરૂરી સાધનો ખરીદવાની આનુષાંગિક કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. એના માટે એ કરીને આપણે જાણ કરીશું. વેક્સિન તો પૂરા જથ્થામાં હતી અને દરેકને આપવામાં આવતી હતી અને દરેક કેન્દ્રો પર લાઇનોથી પણ વધારે આપવામાં આવતી હતી, લાઇનોને પૂર્ણ કરતા અને જે કંઈ હશે એને આગળ આપણે સંપૂર્ણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ દરેક વ્યક્તિને વેક્સિનેશન થઈ જશે એ રીતના પ્રયત્નો કરવામાં આવશે. પ્રધાનમંત્રી કહે છે કે વેક્સિન લગાડો, પ્રધાનમંત્રીના અભિયાને ક્યાંક અમદાવાદ કોર્પોરેશનના આયોજન અભાવે અમદાવાદની પરેશાની થઈ રહી છે, એના માટે સંપૂર્ણ ધ્યાન આપીને અગાઉ દરેક વ્યક્તિને વેક્સિન મળી રહે રીતના પ્રયત્નો કરીશું. આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપશે કે નહીં આપવામાં આવે? એ આપવામાં આવશે આવતીકાલે. જથ્થો પૂરતો મળી ગયો છે કે જે દરેક વ્યક્તિને આપવામાં આવે એ તો પૂરતો જથ્થો છે? દરેક વ્યક્તિને વેક્સિન મળી રહે ધ્યાનમાં રાખવામાં આવશે. જે 45 વર્ષથી વધારના વયનાનું વેક્સિનેશન બંધ રાખવામાં આવેલું એ આવતીકાલથી ચાલુ કરવામાં આવશે અને 18થી ઉપરના જે પણ છે એ લોકોને પણ આપવાનું ચાલુ રહેશે. હા, આવતીકાલે વેક્સિનેશન આપવામાં આવશે અને ચાલુ રહેશે.